ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. અભેપુરા ગામે સરપંચ શ્રી દ્વારા માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. થરાદ તાલુકાના અભેપુરા ગામે સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમિક સ્કૂલની જગ્યાએ આજે સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને માસ્ક અને ઉકાળાનું વિતરણ અને કોરોના વેક્સિનનો કેમ્પ યોજાયો, જેમાં 50થી વધુ લોકોએ વેક્સિન લીધી. સરપંચશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. વેક્સિનથી કોઈ નુકસાન થતું નથી. સરપંચશ્રી દ્વારા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ વર્કરો કોરોના મહામારીના સામે લડી રહ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.